ને મિત્રો મજામાં મિત્રો રીઝનિંગના સમની અંદર અગાઉ રેલવે બોર્ડમાં પૂછાયેલો એક આસન છે કે કેટલા ત્રિકોણો છુપાયેલા છે. મિત્રો અહીં પ્રશ્ન એવો છે કે ત્રિકોણ, તો પહેલી વાત એ છે કે આપણે એક નાની પેટર્ન જે ત્રણ વખત છે એ પેટર્ન જ પકડી લઈએ, કે જેમ કે આ પેટર્નની અંદર આ રીતે હોય તેમાં ત્રિકોણ રહેલા છે કેટલા. તો મેં વાત કરી હતી એમ કે તમારે જ્યારે આવી રીતના હોય ને ત્યારે તમારે પહેલું કામ તો એમ જ કરવાનું કે એ આકૃતિ સ્ટાર્ટ કરવાની, કે જેમ કે પહેલું જ આ એક જ લીટી દ્વારા, તો તમે તરત કહી શકશો કે સર અહીંયા બે છે. હવે એક બીજી લીટી આવે છે જેમ કે આ, તો એનાથી શું થયું, તો એક આ એક આ, એટલે કે ટોટલ હવે કેટલા થયા, ચાર. ચાલો હવે એ સિવાય કંઈ દેખાય છે, તો તમે તરત કહેશો કે સર હવે કોઈ ત્રિકોણ દેખાઈ રહ્યા નથી. ધેટ મીન્સ કે અહીંયા ચાર છે, અહીંયા ચાર છે, અહીંયા ચાર છે, તો ચાર તેરીને બાર તમને દેખાઈ રહ્યા છે. હવે સાથે સાથે એ પણ વિચારવાનું છે કે આ સિવાય કોઈ ડેવલપમેન્ટ છે ખરું, અને જો હોય તો એ તમારે લેવાનું થાય. મિત્રો તમે ધ્યાનપૂર્વક જોશો ને તો તમને સમજાઈ જ જશે કે આ જે દાખલા તરીકે અહીંથી આવ્યા, તો આ જે ચાર થયું તો થાય છે, પણ એ સિવાય કોઈ નવું ડેવલપમેન્ટ જો દેખાતું જ નથી, તો આ એક જ આકૃતિને આધારે, અથવા તો તમે અહીંયા અથવા તો આ, તો કોઈ નવું ડેવલપમેન્ટ દેખાઈ નથી રહ્યું. ધેટ મીન્સ કે અહીંયા ચાર, અહીંયા ચાર, અહીંયા ચાર, એટલે ચાર તેરીને બાર છે એ શ્યોર છે. તો તમે શ્યોર હોવા જોઈએ કે મારા એક માર્ક આ રેડી છે. અને બીજી વાત, એ ઝડપથી થવું જોઈએ. જોઈએ આપણે નેક્સ્ટ. અહીં પણ મિત્રો તમને ખૂટતો અંક શોધવાની વાત છે કે અહીંયા શું આવે, તો ત્રણ છ નવ ની જગ્યાએ આઠ, પાંચ, ના એવું પણ નથી. તો ચલો વિચારીએ, આમ જોઈએ ત્રણ ને પાંચ આઠ, આઠ ના અડધા ચાર, આઠ ને છે ચૌદ, આઠ ને છે ચૌદ, ચૌદ ના અડધા, આઠ ને ચાર બાર, તો અડધા કરશો તો શું આવશે છ. તો ફરીથી ત્રણ ને પાંચ આઠ કર્યા છે એના અડધા ચાર થાય છે, આઠ ને છે ચૌદ કર્યા છે એના અડધા સાત થાય છે, આઠ ને ચાર બાર કર્યા છે એના અડધા છ થાય. મિત્રો એક બીજી પણ વાત છે, તમે બહુ ધ્યાનપૂર્વક જોશો તો કંઈ એક જ જવાબ એવું કંઈ જરૂરી નથી. જેમ જો ત્રણ ને છ નવ, નવ ને આઠ સત્તર, પાંચ ને આઠ તેર, તેર ને ચાર સત્તર, જોજે ચાર ને સાત અગિયાર, અગિયારમાં કેટલા ઉમેરો, તો તમે તરત કહેશો કે એમાં પણ જવાબ શું આવે છે છ. ધારો કે એવો જવાબ ના આવતો હોત છ, તો એ આ ક્વેશ્ચન છે રોંગ કહેવાય, કારણ કે કોઈ એક પેટર્ન ન જ હોવી જોઈએ. જો બે ત્રણ પેટર્નથી કોઈ જવાબ જુદા જુદા આવે તો એ પ્રશ્નની ભૂલ કહેવાય. તો અહીંયા પણ છ આવી રહ્યું છે, ટેન્શન નથી. મિત્રો તમે કોઈ પણ રીતે કરો, બસ પેટર્ન છે પરફેક્ટ હોવી જોઈએ અને દરેકને લાગુ હોવી જોઈએ. તો મિત્રો મજા આવી, બસ મજા તો કરતી રહેવાની છે અને નવું નવું શીખતું રહેવાનું છે. બસ તમારો જે ઉત્સાહ છે એ ઉત્સાહ બસ આમનામ ચાલુ રાખજો, મિત્રોને જોડતા રહેજો અને કામ તો આપણે ઘણું બધું આગળ કરતા રહેશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ, આવજો.